गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, पूरक वाचन लेसन नंबर 4 पार्ट 2। तो हवे जारे ताऊ आपे छे सिक्को भिक्षु ने आपे छे, तो ए वखते भिक्षु एमने पूछे छे आ सिक्को हाथ में लईने कि तने आ सिक्को क्यांथी मळ्यो। एटले ताऊ पछी जवाब आपे छे, मने रस्ता पर थी जड़ियो छे, मैं घसीने एने उजड़ो कर्यो छे, आ सिक्को मने बहुज गमे छे, मैं एने जीवनी जेम साचव्यो छे। एटले ताओ पछी जवाब आपे छे के आ सिक्को मने रस्ता पर थी जड़ियो छे, जड़ियो छे एटले के मळ्यो छे, अने मैं एने घसीने एकदम उजड़ो कर्यो छे एटले के चोखो कर्यो छे। आ सिक्को मने बहुज गमे छे अने मैं एने जीवनी जेम साचव्यो छे, जीवनी जेम साचव्यो छे एटले के खूब ज साचवीने राख्यो छे। પણ આવો ગંદો કાંટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે એમ કહીને એમણે એ સિક્કો પાછો આપ્યો ને એ ચાલતા થયા। પછી તાઓની વાત સાંભળી અને ભિક્ષુએ કીધું કે પણ આવો ગંદો કાંટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ બનાવવાના ઉપયોગમાં ન આવી શકે એમ કહી અને ભિક્ષુએ એ સિક્કો તાઓને પાછો આપ્યો અને એ ચાલવા લાગ્યા। પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું અને એ રડી પડી। એને થયું, ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી, હું કેવી કમભાગી છું। એ નિરુપાય બની રહી, અંતે પેલો સિક્કો એણે બૂટમાં મૂકી દીધો। પછી જ્યારે પેલા ભિક્ષુએ સિક્કો પાછો આપી દીધો એટલે એની ભેટનો, તાઓની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું અને એ ખૂબ જ રડી પડી। એને થયું કે ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે મારી પાસે કોઈ મૂલ્યવાન વસ્તુ નથી કે જેને હું ભેટમાં આપી શકું, હું કેવી કમભાગી છું, એટલે કે હું કેવી કમનસીબ છું, હું ખરાબ નસીબની છું। અને એ એકદમ વિચારતી રહી અને પછી એ ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી એટલે રડી પણ પડી અને એ પોતાના નસીબને કોસવા લાગી અને એમ વિચારી અને એણે પેલો સિક્કો પાછો એના બૂટમાં મૂકી દીધો। ખૂણે ખૂણેથી ભાત ભાતની ભેટ લઈને સૌ ભિક્ષુઓ મઠમાં આવી ગયા। ધર્મગુરુએ આ બધા ઘરેણા મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા। તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી। હવે બુદ્ધ ભિક્ષુઓ બધા અલગ અલગ જગ્યાએ ગયા હતા ભાત ભાતની ભેટ લઈને, એટલે કે જુદી જુદી અલગ અલગ ભેટ લઈ અને બધા ભિક્ષુઓ હવે મઠમાં આવી ગયા હતા। પછી ધર્મગુરુએ શું કર્યું કે જે પણ ભેટમાં આવેલા બધા ઘરેણા હતા એ મોટી ભઠ્ઠીમાં નાખી અને એને ગરમ કરીને ઓગાળ્યા અને પછી જે તૈયાર થયેલો પ્રવાહી રસ હતો એને એક મોટા બીબામાં ઢાળી દીધા, એટલે કે એક મોટું બુદ્ધ ભગવાનનું મૂર્તિ તૈયાર કરવાનું જે બીબું હતું એ બીબા, બીબું એટલે શું કહેવાય કે કોઈ પણ આકૃતિ કે કશુંક બનાવવા માટેનું એક પ્રોપર ચોકઠું હોય ને એને બીબું કહેવાય, એટલે કે કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું એને બીબું કહેવાય। તો એમણે શું કર્યું કે તૈયાર થયેલો જે પ્રવાહી રસ હતો એ બધો બુદ્ધ ભગવાનની મૂર્તિ તૈયાર કરવા માટેનું જે બીબું હતું એમાં એમણે ઢાળી દીધું। પણ મૂર્તિ જોતાં જ સૌ આશ્ચર્યચકિત બની ગયા, અરે આ શું, આ મૂર્તિના મુખ પર નાખુશીના ભાવ કેમ છે, આ ધાતુમાં, બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે, સૌ ચિંતાતુર બની ગયા। પછી કે મૂર્તિ બની ગઈ એટલે કે બીબામાં જ્યારે પ્રવાહી રસ ઢળાઈ ગયો પછી મૂર્તિ બની ગઈ, તો મૂર્તિ જોતાં જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા, એટલે કે બધાને આશ્ચર્ય થયું, નવાઈ લાગી કે આ શું, આ મૂર્તિના મુખ પર નાખુશીના ભાવ કેમ છે। એટલે કે તમે લોકો જોવો કે તમે કોઈ પણ ભગવાનની કે માતાજીની મૂર્તિ જોવો તો તમને એના ફેસ પર, એટલે કે તમને એમના મુખ પર એક સરસ મજાની ખુશીનો ભાવ દેખાશે, કે તમને એમ થાય કે આપણે આ ભગવાનને કે માતાજીનો ફોટો હું જોયા જ કરું કે મૂર્તિ હું જોયા જ કરું। પણ જ્યારે આ બુદ્ધ ભગવાનની મૂર્તિ તૈયાર થઈ તો એ મૂર્તિ પર તો નાખુશીના ભાવ હતા, એટલે કે એ મૂર્તિ પર જે બુદ્ધ ભગવાનના ફેસ પર બિલકુલ કોઈ ખુશી હતી જ નહીં। એટલે બધા વિચારવા લાગ્યા કે આ ધાતુમાં કે પછી આ બીબામાં કે આ ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે, આવું વિચારી અને બધા ચિંતાતુર થઈ ગયા, એટલે કે બધા એકદમ ચિંતા કરવા લાગ્યા। મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્ર કર્યા અને પૂછ્યું, સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને, કોઈને ફરજ પાડવામાં આવી નથી ને, કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને, આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે। પછી બધાએ જ્યારે મૂર્તિ જોઈ તો બધા ચિંતાતુર થઈ ગયા, એકદમ ચિંતા કરવા લાગ્યા,
पछी जे मठना वड़ा हता एटले के जे सौथी मोटा वड़ा हता एमने बधा शिष्योने भेगा कर्या एकत्र कर्या एटले के भेगा कर्या अने पछी पूछ्यू के तमने बधाए भेट जे आपी थी ए राजी खुशी थी आपी थी ने तमे कोई ने एम के कम्पलसरी आपवानी छे एवी रीते कही अने फरज नथी पाड़ी ने के ना बधाए आपवी ज पड़शे एम। पछी एमणे एवुं पूछ्यू के तमने कोईए प्रेमपूर्वक भेट आपी होय तो तमे एनो अस्वीकार कर्यो होय एवुं कशुं तो नथी थयुं ने। पछी पाछू एवुं बी पूछ्यू के आ भेट मेळववामां कोई स्थाने कोई भूल थई छे એટલે કે જે મઠના વડા હતા એમણે બધા અલગ અલગ રસ્તાઓથી વિચાર્યો કે ક્યાં શું થયું હશે એટલે એમણે બધા શિષ્યોને ભેગા કરી અને પૂછ્યું કે તમને આ બધાએ ભેટ રાજી ખુશીથી આપી હતી ને કોઈને તમે કમ્પલસરી આપવાની છે એવું કહીને ફરજ નહોતી પાડીને કે કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર નહોતો કર્યો ને અથવા તો આ ભેટ મેળવવામાં તમારાથી કોઈ ભૂલ નથી થઈ ને આ બધું જ એમણે પૂછ્યું। એક ભિક્ષુકે ઊભા થઈને કહ્યું મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો ન હતો। પછી જ્યારે વડાએ પૂછ્યું એટલે એક ભિક્ષુકે એમની વાત સાંભળી અને પછી ઊભા થઈને કહ્યું કે મને એક નાની છોકરીએ એક સિક્કો ગંદો કાટવાળો સિક્કો આપ્યો હતો એ મેં સ્વીકાર્યો નહોતો। વડાએ કહ્યું આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે એ અનમોલ ભેટ ગણાય। જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે એના કરતાં જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે છે તેનું મૂલ્ય વધારે છે। પછી વડાએ ભિક્ષુકને કહ્યું કે આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ પણ આપે તે બધી જ અનમોલ ભેટ ગણાય એટલે કે તે બધી ખૂબ જ મૂલ્યવાન કિંમતી ભેટ જ ગણાય। જેની પાસે અઢળક ધન સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે પણ જેની પાસે સંપત્તિ નથી અને છતાં પણ કંઈક આપે છે તેનું તો મૂલ્ય વધારે છે। એટલે કે જેની પાસે અઢળક સંપત્તિ હોય તો એ થોડી ઘણી આપી દે તો એને કોઈ ફરક પડતો નથી બરાબર, પણ જેની પાસે સંપત્તિ નથી અને છતાં પણ કંઈક આપે છે તો એનું મૂલ્ય એટલે કે એની કિંમત તો ઓટોમેટિક જ વધી જાય છે। ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે, હા એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ। ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે, જલ્દી જઈને ભેટ મેળવી લાવો। એટલે કે પછી વડાએ કીધું કે ભગવાન બુદ્ધને પણ એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે અને હા કોઈએ પણ ભેટ આપી હોય એ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ, પછી એ નાની હોય કે મોટી હોય। અને ભગવાનને ચરણે તમે જે બી ભેટ ધરાવેલી હોય એનો કોઈ દિવસ અસ્વીકાર કરાય નહીં, એટલે કે તમે અસ્વીકાર કરો તો એનાથી ભગવાન આપણાથી નારાજ થઈ જાય છે। પછી વડાએ કીધું કે હવે જલ્દી જઈ અને એ ભેટ તમે પાછી લઈ આવો। ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ અને ત્યાંથી તરત જ એ તાઓને મળવા ચાલી નીકળ્યા। ફરી વાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા, પેલી નાની તાઓને એમણે બોલાવી, સૌને આશ્ચર્ય થયું ભિક્ષુએ તાઓને શા માટે બોલાવી હશે। પછી ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તરત જ એ ત્યાંથી તાઓને મળવા માટે તાઓના ઘરે ગયા, એટલે કે ફરી પાછા એ પેલા શ્રીમંત વેપારીના ત્યાં આવ્યા અને પછી ત્યાં એમણે જઈને પેલી તાઓને બોલાવી એટલે બધાને આશ્ચર્ય થયું કે આ એમ કે જે ભિક્ષુ એટલે કે જે સાધુ આવ્યા છે એમણે તાઓને શા માટે બોલાવી હશે, એટલે કે એમને તાઓનું શું કામ પડ્યું હશે તો એમણે બોલાવી। ભિક્ષુએ કહ્યું બહેન મારે તારી ક્ષમા માંગવાની છે, એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો પણ આજે હું એ લેવા આવ્યો છું, તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં। પછી ભિક્ષુએ તાઓને બોલાવીને કીધું કે બેન મારે તારી ક્ષમા માંગવાની છે, એટલે કે મારે તારી માફી માંગવાની છે, એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો પણ આજે હું એ તારી ભેટ લેવા માટે આવ્યો છું, તારી ભેટ વગર ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં, એટલે કે હું હવે તારી પાસે એ તારી ભેટ લેવા માટે આવ્યો છું। તાઓએ તો મોં પર આંગળી મૂકીને સાંભળ્યા કર્યું, ઘરના નોકરોને નવાઈ લાગી કે તાઓની ભેટ વળી એવી તે કેવીક મૂલ્યવાન હશે। ત્યાં તો તાઓએ બૂટમાં સાચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો, ભિક્ષુએ તે સ્મિત સાથે સ્વીકારીને એને આશીર્વાદ આપ્યા। પછી તાઓએ તો પેલા ભિક્ષુની વાત બધું પોતાના મોં પર આંગળી મૂકી અને સાંભળ્યા જ કર્યો, ઘરના જે બીજા નોકરો હતા એ લોકોને પણ નવાઈ લાગી કે તાઓની એવી તો કેવી મૂલ્યવાન ભેટ હશે કે જેના વગર બુદ્ધ ભગવાનની મૂર્તિ નહીં બને,
એટલે બધા જે લોકો તાઓને જોવા લાગ્યા અને બધા નોકરોને નવાઈ પણ લાગી કે તાઓની એવી તો કેવી મૂલ્યવાન ભેટ હશે. ત્યાં તો પછી તાઓએ એના બૂટમાં જે સાચવેલો જૂનો કાટવાળો સિક્કો હતો એ ખૂબ જ સંકોચ સાથે પેલા ભિક્ષુને ચરણે ધર્યો, એટલે કે એમણે ભિક્ષુને આપ્યો અને ભિક્ષુએ તે સિક્કો એકદમ સ્મિત સાથે સ્વીકારી અને તાઓને આશીર્વાદ આપ્યા. બૌદ્ધ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠના વડાને આપી. ફરીવાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો ને એ રસને બીબામાં ઢાળવામાં આવ્યો. સૌએ જોયું તો એમાંથી એક સુંદર નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી. પછી બૌદ્ધ ભિક્ષુ ફરી ત્યાં તાઓની ભેટ લઈ અને મઠમાં ગયા અને ત્યાં જઈ અને એમણે મઠના વડાને એ પાછી તાઓની ભેટ આપી, એટલે કે તાઓનો સિક્કો આપ્યો. પછી એ વડાએ શું કર્યું કે ફરી પાછું જે આખી મૂર્તિ હતી એની ધાતુને અને સિક્કા સાથે બધું ફરી પાછું ઓગાળવામાં આવ્યો, એટલે કે જે મૂર્તિ બનેલી હતી એ અને આ સિક્કાને બધાને ફરી ઓગાળવામાં આવ્યો અને પછી એ રસને બીબામાં ઢાળવામાં આવ્યો. તો પછી સૌએ જોયું તો એમાંથી એક સુંદર નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી. હવે જે મૂર્તિ તૈયાર થઈ એ ખરેખર ખૂબ જ સુંદર નમણી અને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ. મૂર્તિનું સ્મિતભર્યું મુખ, એના કરુણાભર્યા નયનો, એનો સ્નેહભાવથી ચમકતો ચહેરો જોઈને સૌએ આનંદ ને આશ્ચર્ય અનુભવ્યા. નાનકડી તાઓના આનંદનો તો પાર ન હતો. હવે જે મૂર્તિ તૈયાર થઈ એ મૂર્તિનું મુખ હતું એ એકદમ સ્મિતભર્યું હતું, એટલે કે એકદમ સરસ મજાની સ્મિતવાળું મુખ હતું. પછી એના જે નયનો એટલે કે એની આંખો હતી એ કરુણા ભરેલી આંખો હતી અને એનો જે ચહેરો હતો એ એકદમ સ્નેહભાવથી ચમકતો ચહેરો હતો. અને પછી જ્યારે આ મૂર્તિ તૈયાર થઈ તો બધાએ ખૂબ જ આનંદ અને આશ્ચર્ય અનુભવ્યા, એટલે કે એકદમ સ્મિત ભરેલું મુખ, કરુણા ભર્યા નયનો અને સ્નેહભાવથી ચમકતો ચહેરો જોઈ અને દરેક લોકો ખૂબ જ આનંદ અને આશ્ચર્ય અનુભવવા લાગ્યા. અને નાનકડી તાઓનો તો આનંદનો પાર જ ન હતો, કેમ કે એની નાની પણ એકદમ નાની પણ એની ભેટ હતી એનો સ્વીકાર થયો અને એનાથી ભગવાન બુદ્ધની મૂર્તિ પણ બની, એટલે કે તાઓ તો ખૂબ જ ખુશ હતી, એના આનંદનો તો કોઈ પાર જ ન હતો. આ જે વાર્તા છે એ ચીન દેશની એક વાર્તા પરથી લેવામાં આવી છે. થેન્ક યુ.